બીક લાગશે. બહારનું અંધારું માણસને બીવડાવે, બહુ બીવડાવે, બહુ બીવડાવે. પણ એના કરતા વધારે ભયગ્રસ્ત કરે છે માણસને અંદરનું અંધાર. આંતરિક અંધકાર માણસના જીવનમાં ભયની કલ્પના પેદા કરે છે. કાલ્પનિક ભય છે નહીં હકીકતમાં, પણ વિચારમાં આવી જાય. અને કારણ વગરનો માણસ પોતાનું બ્લડ પ્રેશર વધારીને બેસે. આ અંદરનો અંધકાર છે. સંસારમાં ઘણા લોકોની આ પરિસ્થિતિ છે કે જે આંતરિક અંધકારમાં સપડાયા છે અને કાલ્પનિક ભય. જગતમાં જ્યાં સુધી આપણને બીક લાગે, ભય લાગે, ત્યાં સુધી આપણે સમજવાનું કે અજ્ઞાન છે. જ્ઞાન વ્યક્તિને નિર્ભય બનાવે છે. જ્ઞાન અજ્ઞાન વ્યક્તિને ભયગ્રસ્ત રાખે છે. જગતમાં કાલ્પનિક ભયમાં જીવતા લોકોનો એક જ કારણ છે કે એનું અજ્ઞાન ગયું નથી. અજ્ઞાન તિમિર, અજ્ઞાનને પણ અંધકાર જ કયો છે. આપણે ત્યાં ગામડાઓમાં તો લોકો વધારે આ વસ્તુ સમજે. ખેતરમાં પાક પાકે પછી એને કોઈ પશુ પક્ષી આમ નુકસાન ન કરે એટલા માટે ખેડૂત શું કરે, એક ચાડિયો ઊભો કરે. એક ઊભો વાંસ, એક આડો વાંસ એમાં નાખે, પેરણ પહેરાવે અને એમાં ઘાસના પૂળા અંદર નાખે, માથે મટકું મૂકે, આંખો બનાવે અને આમ ઊભો હોય ચાડિયો. એ ચાડિયાથી બીવે કોણ? જે ચાડિયાને ઓળખતા નથી એ. બાકી જે ખેડૂતે ચાડિયો બનાવ્યો છે એનથી બીવે ખરો? નહીં, એને જાણે છે. એમ સદગુરુની કૃપાથી સંસારના સાચા સ્વરૂપને જે વ્યક્તિ જાણી ગયા છે એ આ સંસારમાં નિર્ભય બની ગયા.